ક્ષુદ્ર બિપરજય વાવાઝોડાનું કચ્છ પાકિસ્તાન સરહદે લેન્ડફોલ થવાને હવે ઘડીઓ ગણાઈ રહી છે. આ વાવાઝોડું છેલ્લા 10 દિવસથી સક્રિય છે અને સૌથી વધુ સમય સુધી સક્રિય રહેવાનો રેકોર્ડ વાવાઝોડાએ પોતાના નામે કરી લીધો છે, એક નવો રેકોર્ડ બનાવી દીધો. અને આ વાવાઝોડું આજે હવે ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આજે સવારે 10 વાગે વાવાઝોડું કચ્છના જખૌ બંદરેથી 125 કિલોમીટર જેટલું દૂર હતું ને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું હતું. મિત્રો, ગઈકાલે આપણે જણાવ્યા મુજબ જ વાવાઝોડું તમામ એવા સંકેતો આપી રહ્યું છે કે તે નબળું પડી રહ્યું છે. તો હવે આજે લેન્ડફોલ ક્યારે થશે, વરસાદની કેવી શક્યતા, તેની વાત કરવાની છે. વિડીયો પહેલા જ લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વાવાઝોડું બન્યું તે પહેલાથી જ આપણે આ વાવાઝોડાને ટ્રેક કરી રહ્યા છીએ. ખૂબ જ અઘરું વાવાઝોડું જેને કહી શકાય, તમામ હવામાન શાસ્ત્રીઓ માટે, તમામ મોડેલો માટે, તમામ આગાહીકારો માટે તે આ સાબિત થયું છે. અને છેટ સુધી પોતાનો પથ, પોતાનો ટ્રેક ફિક્સ નથી કર્યો આ વાવાઝોડાએ. અને આપણે અગાઉથી જે ટ્રેક આપેલા હતા તે મુજબ સ્ટેપ બાય સ્ટેપ વાવાઝોડું આગળ વધતું ગયું છે. અને છેલ્લે 7 દિવસ પહેલેથી આપણે આ વાવાઝોડું ઉત્તર પૂર્વ તરફનો કર્વ લઈ કચ્છના કાંઠે આવી શકે તેમ કહ્યું હતું. ને 5 દિવસ પહેલા એક ફાઇનલ ટ્રેક આપી દીધો હતો આ વાવાઝોડાનો. તો એ ફાઇનલ ટ્રેક 100 એ 100% 5 દિવસ પહેલા આપેલો સાચો પડ્યો છે અને તે મુજબ જ વાવાઝોડું અત્યારે આગળ ચાલી રહ્યું છે. મિત્રો, આજની વાત કરીએ તો જે વાવાઝોડું નબળું પડવાના સંકેતો બતાવી રહ્યું છે, ગઈકાલ સાંજથી જ જે વાવાઝોડાનું સેન્ટર હોય તે થોડું વિખાઈ ગયેલું દેખાતું હતું અને વાવાઝોડાની ઉત્તર અને પૂર્વ દિશામાંથી વાદળો ગાયબ થઈ ગયા હતા. વાવાઝોડામાં અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાંથી ડ્રાય પવન એટલે કે અરબસ્તાનના સૂકા પવનો આવી રહ્યા છે, ત્યાં કોઈ જાતનો ભેજ નથી, તેને લઈને વાદળો ગાયબ થઈ ગયા હતા. અને જે ગઈકાલે રાતથી કચ્છમાં જે વરસાદની આગાહી હતી તે મુજબનો વરસાદ દેખાયો ન હતો, તેનું મેઇન કારણ એક આ હતું. પરંતુ અત્યારે હવે વાવાઝોડું નજીક આવી રહ્યું છે અને આજે આ વાવાઝોડું સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત સુધીમાં કચ્છ અને પાકિસ્તાનની સિંધ બોર્ડર શીર ક્રિક જેને કહેવામાં આવે છે ત્યાં લેન્ડફોલ કરી શકે. પવનની ગતિની વાત કરી તો વાવાઝોડામાં પવનની ગતિ ઘટી રહી છે. ગઈકાલે કહ્યા મુજબ જ લેન્ડફોલ સમયે પવનની ગતિ 100 કિલોમીટર આસપાસ રહી શકે અને ઝટકાના પવનો 120-130 કિલોમીટર સુધી ફૂંકાઈ શકે. આગળ હજુ લેન્ડફોલ વખતે વાવાઝોડું કેટલું નબળું પડે તે પણ જોવાનું રહેશે. પરંતુ આ એક રાહતના સમાચાર કહી શકાય કે વાવાઝોડું એક નબળા વાવાઝોડા તરીકે લેન્ડફોલ કરવા જઈ રહ્યું છે, પરંતુ 100 કિલોમીટરની ઝડપ પણ ઓછી ન કહેવાય. તેથી કમ્પ્લીટ સાવચેતી જે અગાઉ કહ્યું તે મુજબ રાખવી હજી જરૂરી છે. વરસાદની વાત કરીએ તો વરસાદ, અતિ ભારે વરસાદની કચ્છ માટેની આગાહી હજી યથાવત છે. તે સિવાય પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અખાત લાગુ જે તમામ વિસ્તારો છે સૌરાષ્ટ્રના, તે મોરબી જિલ્લા સુધીના સૌરાષ્ટ્ર અને કાલે કચ્છના બાકીના વિસ્તારો, પૂર્વ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હજુ યથાવત છે. વાદળો મોટે ભાગે વાવાઝોડાની દક્ષિણ અને પશ્ચિમ દિશામાં છે. જો બોર્ડર એરિયામાં વાવાઝોડું આગળ વધશે તો તમામ વાદળો કચ્છ ઉપર અને ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર આવશે, તેને લઈને હજુ વરસાદની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. તો ખાસ સાવધ રહેવું, આગળ લેન્ડફોલ પ્રોસેસ ચાલુ થશે ત્યારે ખાસ અપડેટ આપણે આપવાના છીએ, તે પણ જોવાનું ચૂકશો નહીં. આ વિડીયો કેવો લાગ્યો ખાસ કહેજો, વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આભાર.